નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોબેલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચમાં લેક્ચર નંબર સત્યાવીસની અંદર યુનિટ ફાઈવ એક્ટિવિટી સિક્સ એ જોવાની છે તો ચાલો આપણે શરૂ કરીએ એક્ટિવિટી સિક્સ એ એક્ટિવિટી સિક્સ એમાં આપેલું છે અહીં એક ચોપડીનું વર્ણન આપેલું છે તે સાંભળો અને વાંચો જે પેરેગ્રાફ છે એક ચોપડીનું વર્ણન જો કઈ ચોપડી છે તે આપણે જોઈએ કઈ ચોપડીનું વર્ણન છે ચોપડી પોતે છે તે તેમાં વાત કરી રહી છે કે હું કોણ છું તે કહે છે કે તમે ગેસ કરો કે હું કઈ બુક છું તો ચાલો જોઈએ હેલો ફ્રેન્ડ્સ આ એમ અ બુક કે નમસ્તે મિત્રો હું એક બુક છું નો નો આઈ એમ નોટો ટેક્સ્ટ બુક શું કહે છે કે ના હું કોઈ ટેક્સ બુક નથી માય કઝિન ઇઝ ઇન યોર ટીચર્સ કબોર્ડ શું કહે છે કે મારા કઝિન જેમ આપણા કઝિન હોય કાકા બાપાના ભાઈ તેમ જે ચોપડી છે તેના પર કોઈ વાત કરે છે કે મારા કઝિન છે એ તમારા ટીચરના કબર્ટમાં છે આઈ એમ નોટ એન એક્સરસાઇઝ બુક ઓર અ વર્ક બુક કે હું કોઈ એક્સરસાઇઝ માટેની બુક પણ નથી કે કામ કરવા માટે લખવાવાળી બુક પણ નથી કેન યુ ગેસ હુ એમ આઈ શું કહે છે કે શું તમે ગેસ કરી શકો છો અનુમાન કરી શકો છો કે હું કોણ છું વોટ વર્ડ ડી ઓ પાસબુક એટલે સામે પોતે જ પ્રશ્ન પૂછે છે પોતે જ જવાબ શું કીધું તમે કે હું પાસબુક છું નો ડિયર આઈ એમ નોટ શું કહે છે ના હું પાસબુક પણ નથી આઈ એમ નોટ યુઝફુલ ઇન ધ બેંક શું કહે છે હું પાસબુક નથી હું બેંકમાં મારો ઉપયોગ થતો નથી એની આઈડિયા એ તમને શું કોઈ એવો આઈડિયો છે કે હું કોણ છું ઓકે મે આઈ ગીવ યુ અ હિન્ટ શું કહે છે હું તમને એક હિન્ટ આપું છું કે કોઈ એવો એક વાત વસ્તુ કહું છું કે જેના દ્વારા તમે મને ઓળખી શકો વોટ નો ધેટ્સ ઇમ્પ્રેસિવ શું કહે છે ધે સેટ ઇટ કોઈ છે એ બોલે છે કે શું કોઈ પ્રભાવશાળી બુક છે સ્ટોરી બુક ઓર પિક્ચર બુક કોઈ વાર્તાની બુક યા ચિત્રની બુક છે સોરી ડિયર આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી શું કહે છે નહીં હું એ કે લાઇબ્રેરીમાંથી પણ એવી બુક પણ નથી કે જે લાઇબ્રેરીમાં મળે હિન્ટ વેલ આઈ એમ હોટ આઈ એમ હોટ નોટબુક એ હું નોટબુક છું નો નો આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક કોઈને એમ કહે છે કે તું નોટબુક છે તો શું કહે ના ના હું તમારી ઇંગ્લિશની નોટબુક પણ નથી બટ યસ યોર ટીચર રાઇટ નોટ્સ ઇન મી શું કહે છે હા એ કે પરંતુ તમારા ટીચર છે મારામાં એની નોટ લખે છે નોટ અગન આઈ એમ નોટ અ રેફરન્સ નોટ ઓર ડાયરી કે ના તો હું કોઈ રેફરન્સ બુક છું કે ના તો હું કોઈ ડાયરી છું આઈ એમ નોટ સો થિક એન બી શું કહે છે કે હું જાડી પાતળી પણ નથી અને મોટી પણ નથી એની મોર્ગૅ શું કહે છે કે કોઈ વધારે અનુમાન લગાડી શકે છે કે હું કોણ છું ઓ નો વેલાએ આઈ એમ વેરી સ્મોલ શોર્ટ એન્ડ થિન શું કહે છે કે હું છે એ નાની એવી છું ટૂંકી એવી છું અને પાતળી એવી છું આઈ હેવ ઓનલી ટ્વેલ્વ પેજ આ નોટબુક કહે છે કે મારે ફક્ત બાર પેજ છે આ કેલેન્ડર કોઈ કહે છે કે શું કેલેન્ડર છે ઓ ડિયર યુ આર રોંગ નાય કે તું પણ ખોટો છે હું કેલેન્ડર પણ નથી યોર ટીચર રાઈટ એન્ડ રીડ્સ એન્ડ કેલ્ક્યુલેટ ફોમ મેં શું કહે છે તમારા ટીચર છે લખે છે વાંચે છે અને મારામાં ગણતરી કરે છે બટ કે ન બુક બી અ કેલેન્ડર કે શું આપ કેલેન્ડર હોઈ શકે નો 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 ટેન એટલાસ કે ના ના એ કે કોઈ મેપ એટલે એટલે મેપ મેપ નકશો કે ના કોઈ નકશો પણ નથી ધેર ઇઝ નો મેપ ઇન મી કે મારામાં કોઈ નકશો પણ નથી આઈ એમ એન ખાલી જગ્યા બુક હું આ ખાલી જગ્યા બુકશું તો કઈ બુક હશે કે જેમાં છે એમાં લખી શકે વાંચી શકે શકીએ ગણતરી કરી શકે તો આપણે વિચારો કઈ બુક હશે હા કઈ બુક હશે તો કે અકાઉન્ટ બુક હશે કે ટીચર છે તેનું પોતાનું અકાઉન્ટ છે હિસાબો છે એ આ બુકમાં લખતા હશે તો આ કઈ બુક છે તો કે એન અકાઉન્ટ બુક ઓકે ઓકે ગયું કે આ એક એક છે છે બુકની વાત હવે એક્ટિવિટી જોડીમાં કામ કરો ઉપરના ફકરાને આધારે નીચેના સંવાદ પૂરો કરો સંવાદ વર્ગમાં ભજવો અહીંયા છે એ જે ઉપર જે પેરેગ્રાફ આપેલો છે પેરેગ્રાફને એક ડાયલોગ સ્વરૂપે દર્શાવવામાં આવેલો છે કે ધ બુક અને યુ કે બુક અને તમે પોતે જે વાતચીત કરતા હોય તેમ તો આ પેરેગ્રાફને આધારે જે ખાલી જગ્યા છે તો એ પૂરવાની છે કે એમાં ખાલી જગ્યામાં શું આવે જો જેમ પેરેગ્રાફ આપેલો છે તો પેરેગ્રાફ ન કરતા જો તમે એને ડાયલોગ સ્વરૂપે રજૂ કરો તો કઈ રીતના વાતચીત થાય તે દર્શાવવામાં આવેલ છે તો એક્ટિવિટી સિક્સ બી છે એ તમારે ઉપરના પેરેગ્રાફને આધારે ઉપરના પેરાગ્રાફના આધારે તમારે એ ખાલી જગ્યા પૂરી કરવાની છે ઓકે તો આ એક્ટિવિટી સિક્સ બી હોમવર્કમાં ચાલો હવે આગળ જુઓ એક્ટિવિટી સિક્સ સી હવે એક્ટિવિટી શિક્ષીમાં શું આપેલું છે કે જોડીમાં કામ કરો આ ફકરામાં કેટલા પ્રકારની બુક્સના નામ આવે છે અહીં લખો કે આપણે અલગ અલગ પ્રકારની ટેક્સબુક જે બુક છે એ વાત કરે છે કે હું આ બુક છું તો બીજાને પૂછે છે કે તમે ગેસ કરો તમે કઈ 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 બુક છો તો સામે જવાબ મળે છે કે ટેક્સ્ટ બુક એક્સરસાઇઝ બુક પાસબુક સ્ટોરી બુક નોટબુક રેફરન્સ બુક વર્ક બુક પિક્ચર બુક ડાયરી અટલાસ અને છેલ્લે આપણને જવાબ મળે છે કે એમાં એક એકાઉન્ટને એવું બધું લખે છે કેલ્ક્યુલેટ કરે છે એટલા માટે કઈ બુક છે તો કે એકાઉન્ટ બુક તો આ બધી જ જે બુક્સના નામ છે એ અહીં જે તમને ખાલી જગ્યા આપેલી છે ખાલી જગ્યામાં તમારે લખવાની છે તો આ બધી જ બુક્સના નામ તમે ખાલી જગ્યામાં તમારે લખી નાખવાના ત્યાર પછી જુઓ એક્ટિવિટી સિક્સ ડી તેમાં શું આપેલું છે કે જૂથમાં કામ કરો એ સાથે યોગ્ય રીતે બી જોડો એનો ઉપયોગ કોણ કરે છે તે બીમાં આપેલું છે તો હવે એમાં છે એ અલગ અલગ પ્રકારની બુક આપેલી છે કે એન એક્સરસાઇઝ બુક એન એટલાસ એન એકાઉન્ટ બુક પાસબુક અને ટેક્સ બુક તો આ બુકનો ઉપયોગ છે કઈ વ્યક્તિ કરે છે તે આપણે સામે બીમાં આપેલું છે તો તેને આપણે જોડવાનો છે તો એન એક્સેસાઇઝ બુક તો એન એક્સરસાઇઝ બુકનો ઉપયોગ કોણ કોણ કરે છે તો કે સ્ટુડન્ટ કરે છે તો આપણે સામે જે સ્ટુડન્ટ આપેલું છે તેની સામે આપણે જોડી દેસું પછી એન એટલાસ્ટ તો એટલાસ્ટનો ઉપયોગ કોણ કરે છે એટલાસ્ટ એટલે કે નકશો તો સ્ટુડન્ટ પણ કરે છે પછી જીઓગ્રાફી ટીચર છે એ કરે છે જે ભૂગોળના ટીચર છે પછી ટ્રાવેલ વર્લ્ડ એટલે કે જે મુસાફરી કરતા હોય તેને કોઈ સ્થળની જાણકારી મેળવી હોય તો તે પણ કરે છે તો જે પ્રથમ વાક્ય છે તેની સાથે આપણે તેને જોડી દેસું ત્યાર પછી છે એન એકાઉન્ટ બુક તો એકાઉન્ટ બુકનો ઉપયોગ કોણ કરે છે તો એકાઉન્ટન્ટ છે નાણાકીય જે વ્યક્તિ છે તે કરે છે શોપકીપર છે દુકાનદાર છે તેને પોતાનું એકાઉન્ટ હિસાબ લખવો હોય તો તે પણ કરે છે પછી બિઝનેસમેન પણ કરે છે તો જે છેલ્લેથી બીજું છે તે તેની સાથે તે એકાઉન્ટ બુક આવશે ત્યાર પછી પાસબુક તો પાસબુકનો ઉપયોગ ક્યાં થાય તો કે બેંકમાં થાય તો પાસબુકમાં સામે શું આવશે તો ક બેંક કસ્ટમર તો જો બેંકના જે ગ્રાહકો હોય છે તે પાસબુકનો ઉપયોગ કરે છે અને છેલ્લે છે ટેક્સ બુક ટેક્સ બુકનો ઉપયોગ કોણ કરે છે કે ટીચર અને સ્ટુડન્ટ તો ટીચર અને સ્ટુડન્ટ છે બીજું વાક્ય છે તે તો આ વાક્યો છે એ અને બી જે આપેલા છે તો તેને સામ સામે તમારે છોડી દેવાના હવે ત્યાર પછી જુઓ એક્ટિવિટી સિક્સ ઇ હવે જુઓ કે એક્ટિવિટી સિક્સ ઇમાં શું કીધું છે કે ફકરાને આધારે કહો કે નીચેના વાક્યો સાચા છે કે ખોટા ખોટા વાક્યો છે સુધારીને લખવાના છે તો વાક્ય છે એ સાચા હોય તો તેને તે રીતે રહેવા દેવાના અને ખોટા હોય તો આપણે સુધારીને લખવાના તો પ્રથમ વાક્ય નીચે તમને જગ્યા આપેલી છે તો આ જે પાંચ વાક્યો છે તે નીચેની ખાલા જે જગ્યા આપેલી છે ત્યાં તમારે વ્યવસ્થિત લખવાના તો કે પહેલું વાક્ય છે પાસબુક ઇઝ યુઝફુલ ઇન ધ બેંક પાસબુક છે એ બેન્કમાં યુઝફુલ થાય છે તો સાચું ખોટું તો કે સાચું તો સાચું છે એટલે તેમાં કંઈ પણ આપણે સુધારો કરવાનો નથી વ્યવસ્થિત રીતે તમારે નીચે તેને લખી નાખવાનું ત્યાર પછી છે બીજું છે ધેર આર વર્ક બુક્સ એન્ડ એક્સરસાઇઝ બુક ઇન ધ લાઇબ્રેરી કે વર્ક બુક અને એક્સરસાઇઝ બુક છે એ લાઇબ્રેરીમાં હોય છે તો શું વર્ક બુક અને એક્સરસાઇઝ બુક છે લાઇબ્રેરીમાં હોય છે કે આપણી પોતાની પાસે તો કે પોતાની પાસે હોય છે લાઇબ્રેરીમાં નથી હોતી તો લાઇબ્રેરીમાં કઈ બુક્સ હોય છે તો આપણે જે આગળ જે જોયું હતું તેમાં બુક વિશે વાત કરી તેમાં આપેલું હતું કઈ બુક હોય છે તો કે સ્ટોરી બુક એન્ડ પિક્ચર બુક તો નીચે વાક્ય આપણે સુધારીને લખવાનું કે ધેર આર સ્ટોરી બુક્સ એન્ડ પિક્ચર બુક્સ ઇન ધ લાઇબ્રેરી ત્યાર પછી ત્રીજું છે તો રેફરન્સ બુક્સ આર સ્મોલ એન્ડ થીન કે રેફરન્સ બુક છે એ સ્મોલ એન્ડ થીન છે તો સ્મોલ એન્ડ થીન હોય કે ના રેફરન્સ બુક છે એ મોટી હોય અને જાડી હોય તો આપણે શું લખશું કે ધ રેફરન્સ બુક્સ આર બિગ એન્ડ થીક એને સુધારીને લખશું કારણ કે તે ખોટું છે ત્યાર પછી એન્ડ એટલાસ હેઝ મેપ્સ કે આ વાક્ય છે હા તો કે આ વાક્ય પણ સાચું છે અને ત્યાર પછી છેલ્લું છે વી કેન રીડ રાઇટ એન્ડ કેલ્ક્યુલેટ વિથ એન એકાઉન્ટ બુક શું કીધું છે કે આપણે લખી શકીએ છીએ વાંચી શકીએ છીએ અને ગણતરી કરીએ કરી શકીએ છીએ કોનાથી તો કે એકાઉન્ટ બુક દ્વારા તો કે આ વાક્ય પણ સાચું છે તો આમાં પણ કાંઈ સુધારો કરવાનો નથી તો આ જે બે વાક્ય ખોટા છે તેને વ્યવસ્થિત રીતે સુધારીને તમારે લખી નાખવાના ઓકે તો ત્યાર પછી જુઓ એક્ટિવિટી સેવન એ શું કીધું છે કે તમે તમારા પરિવારને કેટલો ઓળખો છો આવો જાણીએ ખાલી જગ્યામાં વિગતો ભરો કે તમારા પરિવારને તમે કેટલો ઓળખો છો તો શું રિલેશન રિલેશન એટલે કે સંબંધ કોની કોની સાથે તો આપણને ચેપેલું છે કે મધર ફાધર સિસ્ટર અને બધર કે માતા પિતા બહેન અને ભાઈ પછી જોબ અને વર્ક બીજું જે કોલમ છે ત્યાં એનું જોબ એટલે કે નોકરી વર્ગ એટલે કામ કે તે કો કઈ નોકરી કરે છે શું કામ કરે છે તેના વિશેની વાતચીત છે અને પ્લેસ પ્લેસ એટલે કે જગ્યા સામે જગ્યા આપેલી છે કઈ જગ્યાએ તે કામ કરે છે તો પેલું આપેલું છે તો કે મધર શું કરે છે એનું વર્ક શું છે તો કે કુકિંગ ફૂડ એટલે કે રસોઈ બનાવી વોશિંગ ક્લોથ્સ એટલે કે કપડાં ધોવા ગોઈંગ એટ વર્ક એટલે કામ માટે જાઉં વર્કિંગ એટ ધ ઓફિસ એટલે કે ઓફિસે જાઉં તો આ બધા વાક્યોની સામેની પ્લેસ એટલે કે જગ્યા તમારે બતાવવાની છે કુકિંગ ફૂડ ક્યાં બનાવે છે તો કે હોમ એટલે કે ઘરે બનાવે છે ગોઈંગ એટ વર્ક વર્ક કરવા માટે ક્યાં જાય તો કે ફેક્ટરીએ જાય છે વર્કિંગ એટ ધ ઓફિસ ઓકે ઓફિસ ક્યાં કામ કરે છે તો કે ફેક્ટરીની અંદર ઓફિસમાં કામ કરે છે આર તો મમ્મીની વાત થાય તો હવે પછી ત્યાર પછી ફાધર ફાધર એટલે કે પિતા પિતાની વાત કરવામાં આવી છે તો કે બ્રિંગિંગ વેજીટેબલ તો કે શાકભાજી લઈ આવવા તો શાકભાજી ક્યાંથી લઈ આવે છે તો કે માર્કેટમાંથી જ લઈ આવવાના હોય શાકભાજી તો સામે આપણે લખશું માર્કેટ બ્રિંગિંગ ગ્રોસરી તો કરિયાણું કરિયાણું ક્યાંથી લઈ આવે છે તો કે ગ્રોસરી જે કરિયાણાની દુકાન હોય ક્યાંથી તો હવે સામે શું લખશું તો કે ગ્રોસરી શોપ ગોઈંગ ટુ વર્ક વર્ક એટલે કામ કરવા માટે ક્યાં જાય તો કે તેની ઓફિસે જતા હશે તો આપણે શું લખશું સામે ઓફિસ હવે ત્યાર પછી સિસ્ટરની વાત કરવામાં આવે છે ડુઇંગ હાઉસ હોલ્ડ ટાસ્ક ક્લિનિંગ કે જે ઘર માટેનું જે ઘર કામ છે તે કરે છે સાફ કરે છે તો હાઉસ હોલ્ડ ટાસ્ક કે જેને ટાસ્ક આપ્યો હોય સ્કૂલમાંથી તે ટાસ્ક પૂરો કરે છે તો સામે શું લખશું સ્કૂલ એન્ડ કોલેજ પછી જે ગોઈંગ ટુ સ્ટડી સ્ટડી માટે ક્યાં જાય છે તે સ્કૂલ એન્ડ કોલેજ જાય છે અને જે હાઉસ હોલ્ડ ટાસ્ક અને ક્લિનિંગ ક્યાં કરે છે તો કે હોમે કરે છે ત્યાં હોમ આવશે બીજામાં આવશે સ્કૂલ એન્ડ કોલેજ અને ત્રીજે ગોઈંગ ટુ પ્લે રમવા માટે ક્યાં જાય છે તો કે ગાર્ડનમાં અથવા પ્લેગ્રાઉન્ડમાં ત્યાર પછી બ્રધરની વાત કરી છે તો કે ગોઈંગ હાઉસ હોલ્ડ ટાસ્ક એન્ડ ક્લિનિંગ તો તેમાં પણ શું આવશે હોમ આવશે કે ઘરે રીતે જે કામ કરે છે ઘર કામ કરે છે ઘર સાફ કરવાનું કામ કરે છે ગોઈંગ ટુ સ્ટડીમાં હું શું આવશે સ્કૂલ એન્ડ કોલેજ અને ગોઈંગ ટુ પ્લેમાં શું આવશે ગાર્ડન ગાર્ડન અથવા પ્લેગ્રાઉન્ડ તો આ જે ત્રણે ત્રણ છે ફાધર સિસ્ટર અને બ્રધર એ તમારે તમાર તમને જે લાગુ પડતું હોય તમારા મમ્મી પપ્પા ભાઈ બહેનને જે લાગુ પડતું હોય તેના વિશે તેની જે જગ્યા હોય તે જે કામ કરતા હોય તે સ્થળનું નામ તમારે સામે જે જગ્યા છે ત્યાં લખી નાખવાનું ઓકે હવે ત્યાર પછી આપેલી છે એક્ટિવિટી સેવન બી તો તેમાં શું આપેલું છે ચાલો જોઈએ આ વિગતો પરથી ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો તમારી વિગતો અને વાક્યો વર્ગના મિત્રો સાથે સરખાવો અને વર્ગમાં જ રજૂ કરો શું કીધું છે કે નીચે જે મમ્મી પપ્પા ભાઈ બહેનના જે વાક્યો આપણે આપેલા છે કે તે શું કરે છે કઈ જગ્યાએ કામ કરે છે તેના ઉપરથી આપણે વાક્યો બનાવવાના છે અને આપણે ક્લાસમાં આપણા મિત્રો સાથે તેને સરખાવાના છે કે આપણે શું કરે આપણી મમ્મી શું કરે અને તમારા મિત્રની મમ્મી શું કરે તો ખાલી જગ્યા ઇઝ માય મધર તો આપણે ત્યાં લખવાનું છે કોઈ પણ આપણી મમ્મીના નામ છે કોઈ તો કે રાણીબેન ઇઝ માય મધર સી ઇઝ હોમ કે તે હોમમેકર મેકર ઘર ગૃહિણી છે સી ઇઝ ઓલ્સો ફેક્ટરી વર્કર કે તે ફેક્ટરીમાં પણ કામ કરે છે સી વર્ક એટ હોમ એન્ડ એટ ખાલી જગ્યા કે તે જે જે કાંઈ પણ કરતી હોય તમારી મમ્મી તે કે તે ઓફિસમાં તે ફેક્ટરીમાં કામ કરે છે વર્કર ફેક્ટરીમાં વર્કરનું કામ કરતા હોય મેનેજર હોય ક્લાર્ક હોય જે કાંઈ પણ હોય તે આપણે ખાલી જગ્યામાં લખવાનું છે વર્ક એટ હોમ એન્ડ ઓફિસ કે તે ઓફિસમાં કામ કરે છે ત્યાર પછી તમારા પપ્પાનું નામ લખવાનું કે મહેશભાઈ ઝ માય ફાધર હી ઇઝ એન્ડ એન્જિનિયર કે ડોક્ટર કે ફાર્મર જે કાંઈ પણ હોય કે ઓફિસમાં કામ કરતા કે હી ઇઝ ઇ વર્ક ઇન ઓફિસ તો આ રીતે વ્યવસ્થિત ચારે ચારના વાક્યો બનાવી અને તમારે આ જે જગ્યા આપેલી છે ત્યાં વ્યવસ્થિત લખી નાખવાના છે ઓકે તો આ સાથે જ આપણો જે આ યુનિટ છે યુનિટ ફાઇવ હેલ્પિંગ હેન્ડ્સ તે પૂરો થાય છે અને આપણે હવે પછી આપણે જોવાનું છે યુનિટ સિક્સ પણ યુનિટ સિક્સ આપણે શરૂ કરીએ એ પહેલાં એક પેજ આપેલું છે કે માય પેજ થ્રી તો તેમાં આપણે ખાલી એક નજર ફેરવી નાખીએ કે તેમાં શું આપેલું છે તે અને ત્યાર પછી આપણે આના પછીના વિડીયોમાં આપણે એ યુનિટ સિક્સ ચાલુ કરી દેશું ઓકે તો ચાલો જોઈએ આપણે માય પેજ થ્રી માય પેજ થ્રીમાં ચાલો જોઈએ તો પ્રથમ જે આપેલું છે સાંભળો સંભળાવો અને ભજવો શું કીધું છે પહેલાંમાં ફાધર ટીચર કે ગણિતના શિક્ષક છે તેમાં વાત કરે છે કે ટેન પીપલ ગેવ યુ થ્રી હંડ્રેડ આર એસ કે દસ લોકો તને ત્રણસો રૂપિયા આપે છે વોટ વુ વુડ યુ બાય કે તું શું ખરીદીશ તો શ્યામ શું કહે છે અન્યુ બાય સિકલ કે એક નવી સાયકલ અને ત્યાર પછી બીજું છે ઇટ સ્ટાર્ટ વિથ અ પી એન વિથ એન ઈ એન હેઝ મેની મેની લેટેસ વોટ ઇઝ ઈટ તો શું કહે છે કે પીથી શરૂઆત થાય અને ઈ ઈથી પૂરો થાય અને વચ્ચે છે ઘણા બધા લેટર એટલે કે અક્ષર આવે છે તો કયો શબ્દ હશે તો કયો શબ્દ છે તો કેમ ધ પોસ્ટ ઓફિસ અને ત્યાર પછી છે ટુ એ વાર્તા છે એક સરસ મજાની સાંભળો અને વાંચો તો કઈ વાર્તા છે ચલો જોઈ નાખીએ કે વન્સ અ લાયન વોઝ અ સ્લીપ સ્લીપ એટલે કે શું કે એકવાર એક સિંહ છે તે સૂતો હતો અ લિટલ માઉસ સ્ટાર્ટેડ પ્લેઈંગ ઓન ધ લાયન કે એક નાનો એવો જે ઉંદર છે તે તે આ લાયનની ઉપર રમવાની શરૂઆત કરી કે ધ માઉસ રેનઅપ એન્ડ ડાઉન ધ લાયન માઉસ છે એ દોડીને આવ્યો અને સિંહ ઉપરથી નીચે પડ્યો ધ લાયન વોકઅપ લાયન છે એ વોકઅપ એટલે કે જાગી જવું જાગી ગયું હી કોટ ધ માઉસ કોટ એટલે પકડવું કે તેણે ઉંદરને પકડી લીધો ધ લાયન ઓપન હિઝ માઉથ એન્ડ રોડ લા સિંહે છે તેનું મોઢું ખોલ્યું અને રોડ એટલે કે ગજના કરી આઈ વિલ ફોલો યુ એટલે કે હું તને ગળી જઈશ ખાઈ જઈશ સોરી ઓ કિંગ શું કહે છે ક્રાઇટ ધ લિટલ માઉસ કે રડતે રડતે નાનકડું ઉંદર છે શું કહે છે મને માફ કરી દો રાજાએ કે ફોર મી ધીસ ટાઈમ આ વખતે મને માફ કરી દો આઈ વિલ હેલ્પ યુ વન ડે શું કહે છે કે હું તમને એક દિવસ મદદ કરીશ ધ લાયન લાફ્ટ લાયન હશે છે ઓ લિટલ માઉસ યુ કેન નોટ હેલ્પ મી લાયનને હશવું આવી જાય છે કે આ નાનો એવો ઉંદર મારી શી હેલ્પ કરી શકશે એટલે કે નાના એવા ઉંદર તું મારી મદદ કરી શકીશ નહીં ધ માઉસ રિક્વેસ્ટ માઉસ છે ઉંદર છે વિનંતી કરે છે ઓ લોર્ડ આઈ કેન હું કરી શકીશ પ્લીઝ લેટ મી ગો એ કે મને જવાબ દો હું તમારી મદદ કરીશ ધ લાયન સ્માઈલ્ડ એટ માઉસ શું કરે છે સિંહ છે ત્યાં છે હી લિફ્ટ પાવ કે તેનો પંજો છોડી દે છે

સિંહ છે એ આ જાળીમાંથી મુક્ત થઈ ગયો તો લાયન શેડ લાયને કહ્યું થેન્ક યુ માય ફ્રેન્ડ્સ કે મારા દોસ્ત તારો ખૂબ ખૂબ આભાર આભારતા સરસ મજારી સિંહ અને ઉંદરની વાર્તા છે તો હવે ત્યાર પછી જો ટુ બી વાર્તાના ક્રમ પ્રમાણે વાક્ય નંબર આપો કે નીચે આ ઉપર આપણે જે વાર્તા જોઈ છે તેના આધારે આ જે ચાર વાક્યો છે તેને તમારે પહેલાં વાંચવાના છે અને પ્રથમ વાક્ય ક્યો આવે બીજું વાક્ય ક્યો આવે તો વાર્તાના ક્રમ પ્રમાણે તમારે તેને નંબર આપવાના છે તો આ નંબર છે એ તમારે હોમવર્કમાં એક્ટિવિટી ટુ બી છે એ જે નંબર આપવાના છે તે તમારે હોમવર્કની અંદર કરવાના છે ઓકે તો અહીંયા છે આપણે યુનિટ ફાઇવ અને તેની સાથે માય પેજ થ્રી પણ પૂરું થાય છે આના પછીના આપણે લેક્ચરમાં યુનિટ સિક્સ ચાલુ કરવાનું છે ઓકે થેન્ક યુ